હાય દોસ્તો, કેમ છો? બધા મજામાં? દોસ્તો, તો અત્યારે અમે જઈ છીએ જે ભાલમાં બુટાઈમાંનું ધામ છે અને ત્યાં, અને અમે ઘરેથી નીકળ્યા હતા 10:30 વાગે, ને અત્યારે વાગ્યા છે દોસ્તો 12, ને અમે હાલ ઊભા છીએ તળાજા હોટલ છે ત્યાં, હોટ કર્યો છે સા પાણી નાસ્તાનો. તો દોસ્તો, અમારો વિડીયો જોતા રહેજો, તો અમે તમને હરણે જઈને આગળનો વિડીયોમાં બતાવશું ત્યાં કેવી જગ્યા છે, જે ભૂટાઈમાંનું મંદિર છે ભાલમાં. તો મળીએ આગળ વિડીયોમાં. અત્યારે વાગ્યા છે 12:03 થઈ છે મિત્રો, અને અમે જઈ છીએ હરણે દર્શન કરવા. અમે ના જઈને પણ તમને ના લોકોનું બધું બતાવીશું કે ત્યાં કેવું છે, માતાજી ત્યાં કેવી જગ્યા છે. તો દોસ્તો, અત્યારે અમે ઊભા છીએ આ તળાજા જે મુરલીધર હોટલ છે ત્યાં નાસ્તા પાણી કરવા. જે હાઈવે રોડ ઉપર જ ઊભા છે. આ છે બધા અમારા સ્ટીમના માણસો. પાછળ જે આઈસર ઊભું છે એ અમારી ગાડી છે. આ મહેમાન ઊભા છે બધા અમારા. ફેમિલી સાથે નીકળી ગયા છે ફરવા. હાય દોસ્તો, તો અત્યારે અમે પહોંચી જઈએ છીએ હરણેશ ભૂટાઈમાનના મંદિરે. તો ઘરેથી નીકળ્યા હતા 10:30 વાગે, અને વહેલા પહોંચી ગયા હતા 4 વાગે. તો ગાડીમાં આરામ કરી ગયા હતા, અને અત્યારે આરતી ચાલુ થઈ ગઈ છે. તો હાલો જઈ માતાજીની આરતી લેવા. બધા લોકો વયા ગયા છે, હું પાછળ છું. તો ચાલો જઈ આરતી લેવા. તો દોસ્તો, અત્યારે માતાજીની આરતી પૂરી થઈ ગઈ છે. તો આપણે નાળિયેર વધેરીને જવાનું છે માતાજીના દર્શન કરવા, અને પછી માતાજીની આરતી લેવાની છે. ચાલો દોસ્તો, જઈએ અત્યારે માતાજીના દર્શન કરવા.
તો દોસ્તો અત્યારે અમે દર્શન પણ કરી લીધા છે અને માતાજીની આરતી પણ લઈ લીધી છે અને પાછળ જે દેખાય માતાજી બુટ માતાજીનું મંદિર છે. તો દોસ્તો અહીંયા કહેવામાં આવે છે કે પહેલાં માતાજીની દેરી હતી, જો એ રેલના પાટા નાખવામાં આવ્યા ને ત્યારે દેરી કાઢી નાખવામાં આવી. તો માતાજીના પરસાઈ એવા છે કે જ્યારે માતાજીની દેરી કાઢી નાખી પછી ત્યાંથી ટ્રેન વળતી, તો રેલગાડીમાં રોકી દેતા, આગળ હાલવા ન દેતા. પછી જોવામાં એવું આવ્યું કે માતાજીની જે દેરી કાઢી નાખી એના લીધેથી માતાજી ટ્રેન વટવા નથી દેતા. પછી એ લોકોએ માતાજીનું મંદિર બંધાવ્યું ને હાલમાં અત્યારે અહીંથી ટ્રેન વટે તો કહેવાય છે કે એ લોકો માતાજીના મંદિરે શ્રીફળ વધેરીને જાય છે. અને જે જૂનું મંદિર છે ત્યાં આપણે જવાનું છે રોજકા, અને ન્યાજીને પણ દર્શન કરવાના છે અને તમને પણ દર્શન કરાવશું. તો અમારો વિડીયો તમે જોતા રહેજો અને જઈએ આપણે આગળ મંદિરે. તો દોસ્તો આપ જોઈ શકો છો મંદિરની કન્ડિશનમાં દેવી દેવતાની મૂર્તિનું પણ બિરાજમાન કરવા આવેલું છે. બહુ જોરદાર મંદિર બનાવેલું છે.